આજના કૃષિ સમાચારમાં સૌ પ્રથમ માહિતી મેળવીએ બોરમાં ડાળીઓની પસંદગી વિશે. સારી જાતની બોરડીના ઝાડમાંથી એપ્રિલ મે માસમાં છટણી કર્યા પછી નવી ફૂટેલી 1-1.5 માસની ડાળીઓ પસંદ કરી ડાળીના પાનની કક્ષમાં ભરાવદાર અને ફૂલેલી આંખ હોય તેવી આંખ કલમ કરવા માટે પસંદ કરવી જોઈએ. રોગજીવાત પ્રતિકારક જાતો વિકસાવવા અવિરત પ્રયાસો થતા રહે છે. આજે જાણીએ એવી જ એક જાત મકાઈ વિશે. મકાઈમાં મધ્ય ગુજરાત ખેત હવામાન વિસ્તારમાં ગુજરાત મકાઈ 4 ભલામણ કરવામાં આવેલ છે. 80-85 દિવસમાં તૈયાર થાય છે અને હેક્ટરે આશરે 2960 કિલોગ્રામ જેટલું ઉત્પાદન આપે છે, જેનો દાણો સફેદ અને ચળકતો હોય છે. હવે જાણીએ કૃષિલક્ષી ઓજારની માહિતી. આ ટ્રેક્ટરથી ચાલતું ઓટોમેટિક પોટેટો પ્લાન્ટર છે, જેમાં ટ્રેક્ટરની પાછળ જોડવામાં આવેલા આ પ્લાન્ટરમાં બટાટાના અડધા ટુકડા કરીને તેને પાછળના ભાગે ભરવામાં આવે છે. આવા ટુકડાઓને મશીન એક પછી એક લઈને ચાસમાં નાખે છે. ટુકડા પડ્યા પછી ચાસને પૂરવામાં આવે છે. આ મશીનના ઉપયોગથી નાણાંની સાથે સમય અને શક્તિનો પણ બચાવ થાય છે. ખેત ઉત્પાદન વધારવા માટે કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ, આવો આ વિષય પર પણ એક માહિતી મેળવીએ. ચોમાસુ ઋતુ માટે ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ઓછા વરસાદવાળા વિસ્તારમાં જુલાઈના બીજા અઠવાડિયામાં અને મધ્ય ગુજરાતમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ હળવો થયા પછી વાવેતર કરવું જોઈએ. કૃષિ ઉત્પાદન વધારવા માટે પણ કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ, આવો આ વિષય પર માહિતી મેળવીએ. ફેર રોપણી માટે તૈયાર કરેલ ખેતરમાં રીંગણની જાત, જમીનની ફળદ્રુપતા અને સિઝનને ધ્યાનમાં રાખીને 30-35 દિવસના ધરુને 90x60 સેન્ટીમીટરના અંતરે જીસલી ખેંચીને દરેક થાણે રોપણી કરવી. ખેડૂત મિત્રો, ખેત ઉત્પાદન વધારવા માટે કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ, આવો માહિતી મેળવીએ આ વિષય પર. દિવેલામાં સુકારો તેમજ મૂળના કહવારાનો રોગ જમીનજન્ય ફૂગથી થતો હોય લાંબા ગાળાની પાકની ફેરબદલી કરવી. બીજને વાવતા પહેલાં થાયરમ કે કેપ્ટાન 3 પ્રતિ કિલો બીજ દીઠ પર આપવું. હવે જાણીએ સોલર ઇલેક્ટ્રિક ફેન્સિંગ સિસ્ટમ વિશે માહિતી. સોલર ઇલેક્ટ્રિક ફેન્સિંગ સિસ્ટમ જે સ્વયં સંચાલિત સિસ્ટમ છે, જેના ઉપયોગ વડે ખેડૂતો ખેતરની ચારે બાજુ ઇલેક્ટ્રિક વાડ બનાવીને પોતાના ખેતરને રખડતા ઢોર તથા જંગલી પ્રાણીઓથી સુરક્ષિત કરી શકે છે. આ સિસ્ટમમાં પશુને માત્ર વીજળીનો હળવો ઝટકો લાગવાથી પશુ ખેતર તરફ ફરકતું નથી, જેથી ખેતરમાં વાવેલા પાકને રક્ષણ મળે છે. જીવામૃત બનાવવા માટે આપણે 10 કિલોગ્રામ ગાયનું છાણ, 10 લિટર ગાયનું ગૌમૂત્ર ઉપરાંત 2 કિલો ગોળ, 2 કિલો બેસન અને 1 મુઠ્ઠી જેટલી ઝાડની માટી, જે અવાવરું ઝાડ હોય એના થડની થડ પાસેની 1 મુઠ્ઠી જેટલી માટી, આ વસ્તુને અને બીજું 2 કિલો ગોળ, આ દરેક વસ્તુને એક ડ્રમની અંદર મિશ્ર કરવાની છે. સૌ પ્રથમ પહેલાં છાણ અને ગૌમૂત્રને મિશ્ર કરવાનું છે. એની અંદર પછી આપણે બેસન અને ગોળનું પાણી રેડી અને 1 મુઠ્ઠી માટી મિશ્ર કરી બરાબર હલાવવાનું છે. આ રીતે જે દ્રાવણ તૈયાર થાય એની અંદર વધારાનું પાણી ઉમેરી 200 લિટરનું દ્રાવણ તૈયાર કરવું, જેને સતત 7 દિવસ સુધી સવારે અને સાંજે હલાવતા રહેવું. આ રીતે તમારું જીવામૃત તૈયાર થશે. અમદાવાદ ખેતીવાડી બજાર સમિતિ ખાતે શાકભાજીના ભાવોમાં આજે જોવા મળેલા ફેરફારો પર એક નજર.
આવતા શુક્રવારે તારીખ 1/6/2018 રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાંતોના પ્રશ્નો પૂછી શકશો એ વિષય છે પશુપાલન વ્યવસાયમાં આવક વધારવાના ઉપાયો. વિષય ફરી એક વખત નોંધી લેજો, પશુપાલન વ્યવસાયમાં આવક વધારવાના ઉપાયો. Thank you.